الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين بالقاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين السلام عليكم ورحمة الله وبركاته. આપણે ઇન્શાલ્લાહ વાતને આગળ વધારીએ છીએ, પણ ગઈકાલે જે ક્વેશ્ચન હતો કે શું જાનવરને રૂહ હોય, તો મેં તો તમને સેમ્પલમાં જવાબ દઈ દીધો કે જાનવરમાં હોય રૂહ, પણ રૂહ જે છે ઇન્સાનની જાનવરની રૂહ એમાં ફેર હોય કેટેગરીમાં. તો મને ઘણા પછી રિમાર્ક આવ્યા કે અમે તો આમ સાંભળ્યા છે, તો તમને ખબર છે ઘણા વેરસીઓ છે, એમ નથી કે આ હોય તો ઈ જિલ્ફો સાચું હોય કે આ હોય ઈ સાચું. પણ હું તમને એક રિવાયત લઈ આવી દીધો છું. આ જે છે એક ચોપડી છે મિઝાનુલ હિકમા કરીને, ગુજરાતીમાં એના બે વોલ્યુમ ત્રાચ્યુ થયા છે વિનેલા મોથી, તો એની અંદર માં તમને મળશે. અને હવાલો દે છે બિહારુલ અનવાર નો કે અબુ બશીર. અબુ બશીર તો તમને ધ્યાન હશે, બહુ મશહૂર અસાબ છે આપણા પાંચમા ને છઠ્ઠા ઇમામ. તો અબુ બશીર ઇમામ ને પૂછે છે આયત બારામાં, યસ અલુનકા અને રોહ ત્યારે આપણે ગઈકાલ જોઈ લીધા કે રૂ એવી ચીજ છે કે ખુદા રોયો અને ફુફાર માંથી આવે છે. એટલે અગર તમને કાલે એક એવો ઇન્સાન દેખાય કે જે નોર્મલ પ્રોસેસ થી પેદા થાય, તો ઈ જે છે એક પેદાઈશ છે આપણે ગઈકાલે જોયા. અને બીજી પેદાઈશ એ છે કે ઉચ્ચતાનો તમને કોઈ માણસ દેખાય મોજી સાથે, ખુદા નું કુદરત છે, તો એને કે અમરી, તો રોજ છે એ અમરી છે, ખરકી નથી. આજે ઇન્શાલ્લાહ આપણે આગળ વધીએ છે. ડિરેક્ટ આ ફોર ફોર છે આજે. Malgré tout cela, il n'est pas mort. Possible, c'est ok, bravo. Rou mort, mais tu peux aller à Marie, je suis Marie, je suis Marie. Voilà, et maintenant, c'est tout. Et maintenant, c'est tout. Et maintenant, je dis, et ne suicide que le tout. તો એ કે હું એક થી ના બતાવું, ત્રણ માંથી એક ના બોલું કર્યું, પોતે ત્રણ ત્રણ શ્વાસિત કર્યો. એટલે પોતે પેલે પોઝન પીધો, પછી પોતે દોરી લઈને એમાં ટીંગાણો ને પછી, અને એવી રીતના કે નીચે નદી છે એટલે કોઈ બચાવીએ ના શકે, એવી રીતના કન્ફ્યુ લે કહેલો હતો. એક ફરજ છે અમારા બધા દોસ્ત બોલતા હતા કે અમે એક એમ પાણી બાજુમાં બેઠા હતા, તો કોઈ ધીમોર છે બચાવણી, હલો એ કે બધે મારા સાથે કે હું જાઉં છું સ્વિસિટ કરવાને, તો જા હોય તો તું એકલી જા કે અમને બધે લઈ જ, એટલે શું બચાવવા માટે એમ. એટલે એ મૂવમાં જ હતું કે હું સ્વિસિટ કરું બીજા બધા એને બચાવી, અહીંયા છે એવી રીતના શ્વાસિયર કહી લો કે કોઈ બચાવી ના શકે. અને વળી પછી લીધો બંદૂક, પોસિબલ છે કે ના મારે એવો માણસ. એ માણસ પોઝો પીધો, પછી ઠેકરો માર્યો એટલે ટીંગાઈ છે પોતે, પછી ફરી હજી કે હું હજી ના મરું, તો બંદૂક થી પોતે પોતાને મારે છે. એટલે ત્રણ ઇફો ત્રણ માં એક માં તો મરે, આમ તો બે માં આમાં જ મરી જતી. પણ એને એમ થયું કે હું વધારે સરખી રીતના બચું છું, સરખી રીતના સલામ રહમતુલ્લાહ. તો એ માણસ એ જવાન કે એ માણસ જે છે ના મહીરો, શા માટે ના મહીરો? તમે જો એક પોઝો પીને જયારે ટીંગાઈ છે, હવે જરાકોમાં હોય તો એને મારવાની ગતિમાં દોરી ને મારે છે, તો દોરી તૂટે છે ડિરેક્ટ પાણીમાં, પાણી પી જાય છે. મારા જેવો કોઈ ડોલતાયો એને જોયો એને પકડીને પાણી બધું કાઢે છે, એટલે એનું ઝેરે નીકળી ગયું, એટલે નામ નહીં હોય. પોસિબલ છે કે નથી? હા
મજાલીસમાં હોય કે ઓકે ઓકે આપણે જોયરભાઈ માનમાં આપણે એક એક કારિકાચ્યુર છે આ કારિકાચ્યુર છે પણ તમે જોજો ધનલાવજી ધનલાવજી તમે જોજો ઘણી ફેર એવા એક્સિડન્ટ તમને દેખાશે કે પાંચ થી સાત ટોનો થાય બધાને એમ થાય કે આની જાન ગઈ કઈ ના થાય કઈ કઈ આમાં નીકળે જ ના સલામત અપાત નીકળે છે કઈ નથી જરાક બસ મને અહીંયા લાગ્યું છે અને ઘણી ફેર અમે એવા એક્સિડન્ટ જોયા છે એમાંથી આપણો એક ભાઈ છે એ રસ્તામાં અમે જયારે વટાઈ અમને અંશુઈના રસ્તા પર અમે જયારે પણ રસ્તામાં વટાઈ ત્યારે અમને એમ થાય કે કેવી રીતના એક્સિડન્ટ થયો હશે કઈ નહીં નખાર કઈ નહીં એક્ઝામ્પલ એક્સિડન્ટ અને ડિરેક્ટ સુર્યકુ જાન આવી ગઈ એટલે જયારે ટેમ આવે છે ત્યારે તમને નાનકરો કે ઠેસ આવશે ને તમે ખલાસ થઈ જશો અને જયારે ટેમ નહીં આવે તો એતાશમાંથી પરસો ને એવી રીતના થયું છે કઈ કોઈ નાનું બચ્ચું હતું ને ઉપરથી પડ્યું ને પર કોઈ નીચે જે છે ઓલું શું કે ને ઓલું ઓભા જેવું ઓભામાં એ નાનું બચ્ચું પડે છે ને બચી જાય છે ફ્રાન્સ નો કઈક બનાવ છે અને એવી રીતના થાય છે એટલે જયારે ટેમ આવશે ત્યારે જ રૂહ નીકળશે ટેમ નહીં આવે ત્યાં સુધી નહીં નીકળે એટલે મેમ કોઈ સ્વિસિડ કરે તો સ્વિસિડ ત્યારે જ અકોમ્પ્લીટ થશે જયારે ઇન્સાનનો ટેમ આવી જશે ત્યારે ટેમ નહીં આવ્યો હોય ત્યારે ઈ કઈક ને કઈક આવીને માલતુર ને થશે હવે એક આયત આ છે સુરે આરાફ 34 જયારે ટેમ આવે છે ત્યારે ન રિટાર્ડે થાય છે કે ન આવાંસે થાય છે જયારે ટેમ આવે છે ત્યારે વાલા નિપ્લ્યુસ નિમ્વાન એક આયત બીજી આયત તમે ભલે ને ક્યાં સતાઈ જશો એ કેસ્યો છે અગર કોઈ એવી રીતના જગ્યામાં બંધ થઈ જાય કે કોઈ કઈ ગરી જ ના શકે એસ્ક્યો ને મોત આવે કે ના આવે મલેકુલ મોત ગરી શકે મલાઈકા જે છે એ લોકોનું કવર યા તો મલેકુલ મોત ને લઈ લોકોનું કવર છે ભગવાનનું એટલે ઈ પાસે આ ભીત માંથી પસાર થઈ શકે આપણી જેમ નથી કે ઓને બ્લોકે તો તમે જ્યાં પણ બંધ થઈ જશો મોત તમને આવશે અનિસા સુસંધિ સ્વીત હવે આપણે પહેલી વાત અહીંયા આવશે લાગોની સકરાતુલ મોત આપણે ગુજરાતીમાં કે અરબીમાં જો સકરાતુલ મોત સકરાન સકર જે છે જે કોઈ કઈ પીધું હોય ને શરાબ પીધું હોય ને કે સકરાન હવે આગોની જે છે વખતેનો અર્થ થાય એન્જી રેક્ટોમાં પણ પ્રેમાં જે કુરાન કહેવા માંગે છે એ શું છે નશો મોત નો નશા જાતે જાત નો હોય ક્યાં ક્યાં હોય નશા જેમ કે એક શરાબ નો હોય સ્યુરમાં પૈસા નો નશો હોય આ પછી મોહબત નો નશો હોય ગાયન નો મ્યુઝિક નો ઉપવાર નો સ્યુર તો જવાની નો નશો શરાબ નો નશો ઓલો ઓય ફોરે ઓ વારા આ હોય ફોરે વારા આ હોય એ લોકો આ ફૂકે એટલે એ લોકો આઠમી આસમાન માં હોય આસમાન સાત હશે એ લોકો આઠમી માં ફૂકી જાય વાદળા માં ફ્લોતે થતા હોય લોકો તો મોત નું પણ એમ જ છે મોત નું પણ એમ જ છે આ બિચારી કેમ રોકી હશે અહીંયાથી એ અહીંયા જાય છે પણ છતાં રોઈ છે શા માટે શણગારેલો પડતો છે ક્યાં જાય છે પૈણીને જાય છે પ્રભુ
ઓકે આ દીકરીજી છે શાદી કરે છે અને મા બાપ નું ઘર મૂકીને ધણીના ઘરે જાય છે એસક્યુ રોઈ કે ના રોઈ શા માટે રોઈ આ મૂકીને જાય પીસીન એ તો કે રોઈ કેમ રોઈ વાલા ભૂકો રોઈ હાલો તમે તો કઈ બોલો તમારી ખોતે માં એમાં અમુક વર્ષ પેલા છે એમાંથી વધારે જવાબ આવતો હતો અહીંયા કરતા હવે આવો ઓકે બ્રાવો ખુશી ના શું હોય શકે છે હવે પિસિન નો વાર આવ્યો જેને ભાગ આપવાના આદરો પારંતેશ ભાગ વાળા ને માસો વાળા છે બીજા ઘણા છે જે લોકો જેઓને ભાગ મળી છે લોકોના પારાંગ કોઈ હોય તો પ્રેમા બ્રાવો આપણી કોમ વખાણને પાત્ર છે બધી રીતના આપણે માશાલ્લા છે ભણતરમાં હોય કામમાં હોય આપણા બધેજી પેઢી ચલાવી જાતે બધું પ્રેમા વખાણને પાત્ર છે રિયન અચીર અમુક ચીજ આપણને રેગ્રે કરવાની છે એમાં છે ને વંદો સેન્ટર છે પ્લસ આનોદ કો વિનોતે ઈ મંકે થાય છે તમે જૈન લોકો જો જરાક નર્વે થઈ અને કયો કે હવે અમે જમાત નું સંભાળે છે બધું તો આપણું ઊંચું આવી જશે સિનો લે રેસ્ટ સે ઇમ્પેકેબલ બ્રાવો માશાઅલ્લાહ અને બીજી મુબારક આજે સેવાની વાલા આપણો એને પણ આજનો દિવસ છે આજે એટલે આ રાત છે કાલે દિવસ છે આપણો દેશ છે ઓકે ઓલે વ્યા ખુશી નામ શું છે પિસિન ઓકે બીજું મા બાપ ની મોહબત એટલે મોત નો નશો તમને સમજાવવા માટે માર્ગરે આપણે ગઈકાલે કીધું કે હોય શકે છે કે માણસ નું સિચ્યુએશન સારું હોય એટલે ભણ નું ભેદ એને આપવામાં આવે તે છતાં સક્રતુલ મોત ની અંદર માં બધાને તકલીફ થશે સાંજ એક્સેપ્શન પૂરકવા એનું કારણ એમ નથી કે અઝાબ ની બીક છે ભલે ને એને કહેવામાં આવે કે અહીંયા તારી વાત જોઈ છે બંગલા વાત જોઈ છે એ તું શું રોશે પૂરકવા રોશે પછી કે અમુક એવી ચીજ છે એ માંગે કરશે એમાંથી નોર્મલ છે મારા ફામી ને મૂકીને જાઉં મારા દોસ્તાર ને મૂકી મને હવે ખબર છે કે હવે બસ જાઉં છું આ લોકો ને મૂકીને મને જેટલું ભેગું કર્યું હવે મૂકવાનું છે દુઃખ થાય કે ના થાય એટલે આટલું ઉમર તમને કહો છો આપણે ત્યાં ઘણી ફેરે હોય છે કે એને પોતાની પ્લેઝર મૂકીને પોતે આનો ભાવશે હોય આમાં છે કરવામાં ભેગું કરવામાં પોતાની પ્લેઝર હું મારા લસ્યસ્ત મૂકીને મારું વખાસ મૂકીને હું આના ભાવશે પહેરો છો હવે જયારે મલકુલ મોત આવે છે ભલે ને હું જન્નતી હઈશ તો એ મને દુઃખ થશે કે આ બધું આટલું મેં કર્યું બધું મૂકીને જવાનું આ નો આ સવડું નથી આ સિપાશીસ ને જો આપણે બોલી શકતો તો આપણે કેત કેલા મોલેક્યુલ મોત છે કોણ ના મારો છે પૈતું નથી અને શું તો આ આમ્બિશન એ મને જે બહુ ઘણું કરું તો મને નિમેરો દે થાવું તો જાતો લફરી કર ફોર્ચ્યુન ની અંદર માં અને આવીને આ મારો આખો આમ્બિશન કુપે કરી નાખે છે એટલે ફૂફોએ પૂકવા સક્રતુલ મોત છે ડિફિસિલ પાછો ઇન્સાન એક આલમ માંથી બીજા આલમ માં જાય છે એક મોત માંથી બીજા મોત માં જાય છે એક એતામાંથી બીજા એતામાં જાય છે ને જીતમ હોય ને એ બરાબર છે કે એને નથી ખબર કે એની શું વાત જોઈ છે એમાં તો બહુ વધારે વ્યાધિ જો ખબર હોત ને તો એ ત્રિસ્ત છે ઇન્સાન જો ના ખબર હોય તો સાવ અપરી ગયા અગર સક્રતુલ મોત કોઈ માટે જો ડિફિસિલ હોય ઘણી ફેરે રોગો ડિફિસિલ માં કબજ થાય તો એ મરવું માટે એક સારી ચીજ કહેવાય શા માટે હદીસ ની અંદર માં છે કે એનાથી પોતે પાક થાય છે એટલે જે થોડું ઘણું રહી ગયું હોય એનાથી પોતે પ્યુરિફાય થાય છે એટલે એ એક ચીજ છે સક્રતુલ મોત વાળામાં શિયા માટે કેમ હોય નોર્મલ માં
toujours hadith na base tu vois les coachs aujourd'hui pour nous traduire et plein notre cœur que traduction difficile oui année les responsabilités badare oui toi après nos sens dit que ça sacho shia dit que Isu ase jeme garmi ma tu me chandu pani pio kem tumne maza ave e pramane sacha shia ne maza ose jare maut ose tyare to mot piwai ke na piwai. Bon, bitanati pana benati jao. Ek fere ame koi molana ata, un tamne vaat karu chu 1986 ni, ame morombe ata ne kabrastan ne gya. To dua che parwani, assalamu alaikum ya ahl al qubur min qawmin mu'minin wa rahmatullahi wa barakatuh. Antum lana salafun wa nahnu lakum tabaun. Ke salam tay kabar wa rawbar, ane I molana tradir kare che, ke anu tradik shoyam che tam sambar jo, કે અંતુમ લના સલફુન તમે અમારી મોર ક્યા છો વ નહનુ લકુમ તબઉન અને અમે તમારી પાછળ આવે છે તો આપણા ભાઈઓ બધે બીજા કે મોલાનન કે એને જાવું જો એકલા જાય અમને ન ચાલુ કે અરે ભાઈ દરરોજ તું દુઆ પડે છે સાલે સવાર આજે મોલાને ત્રાદિક શું કર્યો છે તો તને અંદર જ આ બસ હવે ભક્તે પરવાનું મૂકી દેશે આ લોકો કેમ કે આ અંદર છે ન થતું ના અમને ન જાવું અગર ક્વેશ્ચન છે અગર આપણે મોત ને ભૂલી જશું તો મોત આપણને ભૂલશે એક ભાઈ બિચારા મરૂમ થઈ ગયા આ સાચી વાત છે મરૂમ થઈ ગયા એ કબ્રસ્તાને ના જાય તમને તો શા માટે કબ્રસ્તાન ના જાય શા માટે ના મલેકુલ મોત ના બોલો પોતે એ કે ફિરિસ્તા છે કે કબ્રસ્તાન ના હોય બધી મને જોઈ ના જાય મારું નામ લખી ના જાય ના જાય અરે ભાઈ આમ હોય કોઈ દિવસ જાય ના હવે એવું છું બિચારા ને એક ભાઈ ગુજરી ગયા ત્યારે તો જવું જોઈએ ને તો એ ક્યાં અને એવું જ થયું કે અઠવાડિયા પછી એનો વારો આવે છે વાલા લીરોની તો લિસ્ટવાર હા કે બ્લેક બ્લેક માં તું કે મારું નામ લઈ લેશે ને એવું જ થયું કે સાચું નામ લેવાઈ ગયું તો એવું નથી કે આપણે ભાગશું તો આપણે ભાગી શકશું ઓકે આ હદીસ ની અંદર માં છે કે જ્યારે મલેકુલ મોત આવશે ઓલી આયત તો આપણે બોલ્યા ને કે મલેકુલ મોત સલામ કરશે એ હદીસ માં છે રસૂલ ખુદા ની હદીસ છે કે મલેકુલ મોત અને બીજા મલાઈકા સલામ કરશે અહીંયા શું છે હૌસે કૌસર નું પાણી લઈને આવશે હા ત્યારબાદ જે મોત જી છે એ મોમિન માટે શું છે એક ફૂલ માફક છે હા જ્યારે કઈ ફેદ હોય તો આપણે બીજાને ફૂલ દેતા હોય છે હા તો એક ફ્લર છે આપણા માટે જે ઓકે હવે મલેકુલ મોત ની વાત છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મલેકુલ મોત ની દેખે છે એ લોકો તો દેખે ને આપણે ના દેખે હા આપણે ના દેખે એ લોકો દેખે હવે મલેકુલ મોત ને દેખે છે તો રસૂલ ખુદા ઈ એને દેખાવ તો મલેકુલ મોત ને કે કોઈ અસહાબ અનસાર માંથી હતો એને રૂના કબજ કરવામાં જાય હોય તો રસૂલ ખુદા સમજી જાય છે એને કહે છે ઇઝરાઈલ મારા જે અસહાબ છે નરમાશથી પેશ આવજે તો મલેકુલ મોત કહે છે કે તમે જાતિ ના કરો એ રસૂલલ્લાહ જે મોમિન હશે એ રસૂલ ને કહે છે એ રસૂલ તમે જાણી લ્યો કે મોમિન હશે તો હું નરમાશ્તે ને રૂહ કબજ કરીશ નરમાશ્તે એટલે તુસર એટલે કારિકાચુર હદીસ માં છે કે જેમ ફૂલ માંથી ખુશબુ નીકળે એવી રીતે મોમિન ની રૂહ નીકળી જશે અને હદીસ માં એ છે જે તમને હું શરૂઆત માં બોલ્યો તો કે તમે કોતોનું કપડું એક કાંટાવાર ઝાર હદીસમાં છે કાંટાવાર ઝારમાં રાખો ને એને ખેંચો એ કપડાની શું હાલત થાય એ પણ હશે એટલે તમને યાદ આવે છે દ્વેકાત ફિગ્યુર એટલે તુજોર બે હશે એક ક્યું હશે એક નરમાશ અને એક એનું કોન્ટ્રેર અમા વ્યક્તિ આવશે આદ્યો કસમ ખાઈ છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હજાર ખુદે પે
કઈ ફાસિલ નથી ફાસિલ નથી રસૂલે ખુદા કસમ કહી છે કે વલ્લઝી નફસી બિયદિહી તેની કસમ કે જે મારું નફસ જેના હાથમાં છે એટલે કે પાર જો ખુદાન કસમ મલેકુલ મોત જ્યારે આપણી સામે આવે છે તો ઈ હજી આસાન છે એટલે 100,000 તલવાર આસાન છે કે તમે મલેકુલ મોત ને દેખો જુસ્તા લે ફવાર એટલે એને જોવું જ એટલું ખતરનાક હશે કે એના કરતા 2,000 કુદે પે વધારે આસાન હશે તો ઈ કેના માટે હશે આપણે હલો આપણે હોશો મે ઈ જગ્યામાં આપણે આપણી વાત કરે કેમ હશે પહેલી વાત જોઈએ આપણે શું કે કૌશર નું પાણી લઈને આયા પ્રેમના જોયા તો આપણે ક્યાં હશું એટલે હું પોતે પોત પોતાનો વિચાર કરે કે મારું કેમ હશે તો જો હું ફવાવું પહેલામાં કે હમણાં બીજામાં જે હદીસમાં છે કે મેયર છે એ વચમાં હોય તો ક્યાં એટલે 500 ફૂટ એપે આપણે હશું પહેલામાં દોમાસ કે આપણા પાસે ચાવી નથી મળતી આપણને જે બીજા લોકોને ચાવી મળે છે ઘરાંથી આપણા પાસે નથી તો હું પેલો ધ્યાન એસપેરે કોમ સાહેબ લઈ આપત ઘરાંથી હવે મને નથી ખબર હવે કેમ લાગે છે તમને આપણે ક્યાં હશું તમે જોજો એનો જવાબ તમને દઉં અને આ સવાલ બહુ ખતરનાક છે તમે બે માંથી જો કયો કે હું આમાં છું તો એ બરાબર નથી અને તમ કયો કે હું ઓમાં છું કેમ કે અદાનો છે તો એ બરાબર નથી અદાનો નથી ને આપણે કઈ થોડું હલકા છે હું નથી કોઈનું કઈ બગાયરું નથી શરાબી નથી આ તે બધું કેમ હોય કે આ મારા માંથી હોય મુશ્કેલ છે એટલે હું પોતે બને જો ફોર એક્ઝામ્પલ બધા એમ જ વિચારતા હોય તો ક્યાં હોય નોર્મલમાં સાંભળજો મોલાએ કહેલા છે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા આખી દુનિયા જહન્નમમાં જશે સિવાય એક માણસ તો હું આશા રાખીશ કે એક હું છું અને અગર એમ કહેવામાં આવે કે બધાય જન્નતમાં જશે સિવાય એક માણસ તો મને બીક લાગશે કે એક હું છું તો ક્યાં આપણે ક્યાં હોય અને એવું ઓમિલ્ય પણ આંતર લેસ્પર એ લા પર તમે કહો કે ના આપણું તો કઈ નથી થવાનું આપણે તો ક્યાં છે એ ભૂલ છે એને કે અલ યાસુ મિન રહમતિલ્લાહ અલ કુનુતુ મિન વલા તખનતુ મિન મોટા તો એને કેલા ખુદા ના અઝાબ થી અમાન માં રહેવું ને એ ગુનાય કબીરા છે તમને ખબર છે મેયર હું એક ફેરે વાત કર્યો છું અમુક વર્ષ પહેલા અમે એક ફેર એક મોટા અયતુલ્લા ને પૂછ્યું સૈયદ હતા સૈયદ ના એટલે અમારો કોઈ દોસ્તારે પૂછ્યું અહીંયાથી શરૂ કર્યું કે ઘણા અમારે ત્યાં ઓમ માતમ કરે ને બધું કરે પણ પછી આ શું કે ને સારા કામે ના હોય બધું તો કે લોકો કેમ હશે લોકોનું તો એ કે માલગરે ભોંગરે ઇન્શાલ્લાહ લોકો જન્નતમાં પૂકશે તો ઓલા ના ગઈ હું એમ આવો હોય ને તેવું બસ માધમ કરી લીધું તો થઈ ગયું સાંભળી કે અમે જવાન હતા ત્યારે સાંભળો તમે કે જહન્નમમાં જે છેલ્લે બાકી રહેશે પૂરતું ભો અપાર જે મુનાફિક ને બધા હોય પણ પોતે જે તેરમાં વાપરી રહે બહુ મજાનો તેરમાં છે અને આપણને બધાને લગતું ભરગતું છે એ કે જહન્નમમાં એ માણસ બાકી રહેશે પૂરતું ભો કે જે વેર હશે જે માથું કરશે અને દુઆઈ કુમેર માં આપણને મળશે વન તો ખલ્દ ફિહલ મુઆનિદીન મુઆનિદીન એટલે પોતાને કઈ સમજતો હોય રબેલ હોય એક છે હું ગુના કરું છું પણ ખુદા માફ કરજે કેમ થાય એક ઈ હોય
Et si on gagne de l'autre soutien, c'est quoi le problème? C'est valable pour les morts aussi. Ahadith, tu as toujours gardé que si un homme qui était un homme, son père était un homme, il faisait un homme avec son père, son père est parti, et quand son père est parti, il est devenu un homme. Et il y a des fois que son père était un homme, son père પણ જ્યારે ગુજરી જાય ને નેકી કરે તો ઘણી ફેરે બદલી જાય છે એટલે મરેલા કે ગુજરી ગયેલા ની ફો જામે ને જુબલીએ અને જો આપણે ભૂલી જશું તો મા બાપ થી વધારે કાઈ નથી હા તો એ મા બાપ એટલે એક તો લિયે ફેમિલિયલ અને પારણ સાથે નેકી એટલે પારણ અને તમને કહો છે ને એટલે નેકી પારણ સાથે શું હોય એમ નથી કે બસ હું લોકોને હેરાન ના કરું બસ કાફી છે માં બાપ સાથે નેકી એટલે એ છે કે આપણે આંતિસિપે કરે કે એ લોકોની જરૂરિયાત શું છે તમને ખબર છે એ લોકોની ખૂબી છે મોટા માણસો એ લોકો કદી માંગે ના એને તરસ લઈ ગઈ હશે એ સહન કરી લેશે પણ કેસે નહીં કે મને પાણી દે ને એ ફોલે કોનેત્ર નો પારણો તમ જોજો જયારે તમે પ્રોપોઝ કરો તો લેશે જે લોકોને હેરાન કરવું જરાય ના ગમે મા બાપને હેરાન કરવું ના ગમે તો એ ફો આંતિસિપે એ બોલે ની પહેલા આપણે મા બાપને નોર્મલમાં કોશિશ કરવી જોઈએ ઓળખવાની હા આપણે જેના ગુજરાતીમાં કહેતા હોય છે રગો રગ હું ઓળખું રગો રગ તારી કે કેમ છે એટલે કોમાં શું કે રિયાશી એ બધું મને ખબર છે તો બારામાં આપણને એ હોવું જોઈએ જ્યારે ઇન્સાન નિસામે મલેકુલ મોત આવે છે તો ભૂલજો ના કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઇમામ અલી અલયહી સલામ ઇમામ હુસૈન અને ઇમામ હુસૈન અલયહી સલામ સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ બધાય હાજર થઈ છે અને એ લોકોની બરકત છે ઇન્સાન બાકીનું બધું ભૂલી જાય છે એની તકલીફ એનું દુઃખ બધું ભૂલી જાય છે આના બારામાં ઇન્શાઅલ્લાહ આપણે જરાક એક્સપ્લિકેશન પછી આપશું આ શું છે મને કહો તો રસૂલ ખુદાની હદીસ છે ત્રણ ચીજ શું મને અહીંયા કોઈ મૈયત ને રાખું તો પછી હું બીનો આ લોકોને નિંદર નહીં આવે રાત ને હું મરી જઈશ મને વાંધો ને ખાલી રાખો છું પણ ઇમેજિન કરો કે કોઈ બિચારો છે અંદર મેં બિચારો બિચારી હે તો તે પોસિબલ હે Ouais. Les parents, la fortune, Trente six béguines. હેલો શું શું હોય શકે અલીજી એટલે બે પ્રોબેબિલિટી છે બે હદીસમાં છે પણ અલીજી શું છે ત્રણ ચીજ આવશે સારા અમલ ખરાબ અમલ ખરાબ અમલ એટલે કે અહીંયા સારા ને ખરાબ કે તો આ પછી શું હશે Thank you.
Iman, ok, petit. Savabedzaria, oui, quelque part ça existe. Et ma drôme d'Ixia en tout cas. Iman, Akido. J'arrive à Gujarat, c'est 30 saisons et suivre la carrière, c'est pas si pas si demi-tour carrière. Bye bye, Karine. Venu, ma? Audio. Souche? Sa famille, sa fortune et ses actes, dit action Kairaway. Famille, kabar su di mukija se ansu bahause. Pachi kai, koi unikai ruche ke jai, ke bichara amara marun se tome sate sue, andar ma, liena. તમને કહો છે આપણે આ મૈયતની વાત છે પણ બ્લાકમાં જાય છે પણ વાંધો નથી એટલે ઓને લાભોસા કે મૈયતને આપણે બિહામની ચીજ તરીકે ના પેશ કરે હા હું તો જે બ્લાક ગોતવાનો તો મન ટેમ ના મળ્યો તમને કહો છે આ ફામીથી ભાગવાનું કેવી રીતના કે રેલમાં કોઈ મૈયત હતું અને બધા બેઠા તને નોર્મલમાં બેઠું ના થાય પણ હવે શું કારણ હોય એ મૈયત બેઠું થઈ છે એટલે બધાય ભાગે છે પ્રોષ ફામી પણ એ મૂકીને ભાગી જાય છે વાલા છે સા તો યાવી ને કે છે કેલા જો દીકરો હોય તો દીકરો ભાગ્યો તેલા હું તને મોટું કરું આવી રીતે તું પૂછતો નથી શું હતું પપ્પા શું હતું બસ આમ બસ તમને મૂકીને ભાગી જાય બધાય ને એમ કે ભૂત છે કે કઈક હશે એટલે જાન રહી ને સાચી વાત છે કે એ પ્રાગ નથી તો ફામી મૂકીને આવેલા જશે પૈસા પણ કફન ના નિભો સુધી હશે જમા દ્વારા પછી મંગાવશે ફેક્ચર કેટલા મિલિયન થાય આ પાંચ મિલિયન દરસમાં કે ગરીબ માટે કઈક એટલું લોકો બસ કેસ છે પણ અહીંયા ગુજરી જવું જરાક મહેનત પડે બસ સરકુદ 60 મિલિયન નો મે આયોર સસા તો કુતેન કફન પણ વાલા તો પૈસા એ પૈસા કફન ના નિભો સુધી આવી જશે પણ બાકી રહેશે શું એક તફસીર થઈ ત્રણ ચીજની બીજી તફસીર જયારે ઇબ્ને આદમ ગુજરી જાય છે ત્યારે બધું કુપે થઈ જાય છે સિવાય ત્રણ ચીજ રફીદમાં સદકે જારિયા તમે જે પણ કરો કે જેનો સવાબ બાકી રહે તમે કુઓ ખોદાવો મસ્જિદ બનાવો ઇમામવાળો બનાવો મદ્રેસો બનાવો ઝાર ઉગાવો જે પણ હોય કે જેનો બાકી રહે તમે જો ન્યાસ ખવડાવો તો ત્યારે જ ખાઈને બધે અલ્હમ્દુલિલ્લાહ કહીને આવેલા છે ઘરે આ છે બાકી રહે એવી ચીજ હા એટલે નથી કે ન્યાસ ના ખવડાવો છો એક એક ઇલમ કે જેનાથી બીજાઓને ફાયદો થાય તમે જે ઇલમ આપો એ યા તો તમે ચોપડી છપાવો ક્યાં અને તમે કાલે કહેજો ને કે અમારામાં ક્યાં અમને ક્યાં નસીબ થયું છે મિકરો પકડવાનું કે અમે કોઈને ઇલમ આપે ના હવે તો એવો જમાનો છે શું કે બધું ઇન્ટરનેટ હશે કે તમે નાનું નાનું કંઈક તૈયાર કરી મેમ હદીસ કોપી કોલે કરી અને તમે ડિસ્પાચ કરી શકો છો એટલે તમે ઇલમ કોકને પુગારી શકો છો એક ભાઈ છે આપણામાં કોઈ ભાઈઓમાં એક ભાઈ છે એક સીટ છે ધાર્મિક સીટ ચલાવે છે મેને પૂછ્યું તું નથી શેખ કઈ નહીં એલા ને આવી રીતના તાર સીટ ને ત્યારની વાત છે કેટલા મિલ કોલેક્શન હતા એના સીટમાં તો હું તો કેવી રીતના તો કે કોપી કોલે કે સારું સારું અહીંયા ત્યાંથી ગોતીને હું રાખું છું વધાર એટલે કોક ને તો કઈક ફાયદો થતો હશે ને એટલે એ છે અને ત્રીજું વવલદુન સાલિહુન યદઉ લહુ સારી ઔલાદ કે જે મરૂમ માટે દુઆ કરે એસકે પોસિબલ છે કે એવી ઔલાદ હોય કે મા બાપ માટે બદુઆ કરે સા એક્ઝિસ્ટ ગારો દે મા બાપ ને આના થકી અમે આમ છે ને આના થકી એટલા નો પોતરે થઈ ગયો મારા આંખે જોયો છો કોઈ ગુજરી ગયો ત્યારે એ ઔલાદ કાબાબલ નોતી સુરે ફાતિયા પરવાને તો એવી ઔલાદ શું કામની કે જે ફાતિયા એ ના પડી શકે ને ફાતિયા પડતા એ ના આવડે હા બહુ ખરાબ કહેવાય મને જે મને કે એવો જમાનો હતો કે ત્યારે મદ્રેસો નતો
ઓકે આ ઇન્શાઅલ્લાહ આપણે કાલે પાછી કન્ટિન્યુ કરશું અગર કોઈને સવાલ હોય તમે મને WhatsApp માં મોકલાવી શકો છો 03-07-272 કેમ કે આમ વખતે આપણે બહુ ઓછો મોકો મળશે સલવા અલા મુહમ્મદ વાલે મુહમ્મદ